હકીકતને તારે સ્વીકારે છૂટકો ધ્વનિત. મોટી બા, મને લાગે છે કે હું બહુ મોટા વમાણમાં ફસાઈ ગયો છું, જે મને ઊંડે ને ઊંડે ખેંચી રહ્યું છે. મોટી બા, હું જાણું છું કે તમને કે બીજા કોઈને આ લગ્નને લઈને બહુ બધી ગેરસમજણ છે, પણ મારો ભગવાન જાણે છે. મેં આ માત્ર ને માત્ર એટલા માટે કર્યું છે કારણ કે મને ખબર હતી કે ધૂનની કુંડલીમાં દોષ છે. હું એના જીવને જોખમમાં નહોતો મૂકવા માંગતો, બાકી મારો બીજો કોઈ ઈરાદો નહોતો, અને આજે પણ મારો એ જ ઈરાદો છે. એટલે તો શું કહેવા શું માંગેશ તું ધ્વનિત? આ લગ્ન કરીને ધૂનને તો તે દુખી જ કરીને, ધૂનનો જીવ બચાવવા તે આ લગ્ન કર્યા, પણ એને તો તે જીવતી જીવ મારી જ નાખીને. તું સ્વીકારે કે ના સ્વીકારે ધ્વનિત, આ તારા જીવનની એક અક્ષમ્ય ભૂલ છે, બહુ મોટી ભૂલ છે આ. હું એ જ ભૂલને સુધારવા માંગુ છું મોટી બા, કે હું કંઈ જ ના કહેતો ધ્વનિત, કંઈ જ ના કહેતો. તું જે કહેવા ને કરવા માંગે છે એને હું સાંભળવા પણ નથી માંગતી, કારણ કે એ પણ ખોટી જ વાત છે. સમજી ગયો તું? પણ મોટી બા, મારી બસ, મારે કંઈ જ સાંભળવું નથી ધ્વનિત. ઘરમાં પૂજા રાખી છે મેં, અને હું ઈચ્છું છું કે એ પૂજા બહુ જ સારી રીતે સંપન્ન થાય. મારા નિર્ણયને સાંભળ્યા વગર જ મોટીબાએ અમાન્ય કરી દીધો, પણ હું જાણું છું મોટીબા, અત્યારે તમે મારા લગ્નથી દુઃખી છો એટલે તમે આવું કહી રહ્યા છો. આજે નહીં તો કાલે તમે મારા મનની વાતને સમજશો. અરે રે રે, એક તો મોટી બા પણ લોકોની આંખ જોઈને સમજી જાય છે, તો એમને નહીં સમજાયું હોય કે ધ્વનિતને શું કહેવું છે? પણ ધ્વનિતને કંઈક બોલવા દીધું હોત તો મને સમજાત ને. હવે હું શું સમજું? આ ધ્વનિત શું કહેવાનો હશે? ક્યાંક એના અને સરગમના સંબંધ વિશે તો કંઈ નહીં કહેવાનો હોય ને? માંડ માંડ બધું પાટે પડ્યું છે. હે ભગવાન, ફરી પાછું કંઈક અજુગતું ના થાય તો સારું. મને તો એ વિચાર આવે છે કે આ ધ્વનિતને મોટીબાને કહેવું શું હશે? ક્યાંક પૂજામાં ધ્વનિત મોટીબાને એવું કંઈક ના કહી દે કે મારી બોલતી બંધ થઈ જાય. મને તો એ નથી સમજાતું કે હું પૂજામાં હસું, ખુશ થઉં કે પછી ટેન્શન મારું. ધૂન આ ગણીને રાખજે, પૂજામાં કામમાં લાગશે. જો કે ધૂન તું કઈ કામમાં નહીં લાગે. લજ્જા આંટી, તમે આવા બધા શબ્દોનો ઉપયોગ કેમ કરી રહ્યા છો? આ ઘરમાં બબ્બે નાની વહુ આવી ગઈ છે, અનાયતાના લગ્ન થઈ ગયા છે, અને સરગમ આ ઘરમાં નાની વહુ બનીને આવી છે, એટલે પૂજામાં બેસવા માટે સૌથી પહેલો હક એમનો છે, અને આ ઘર પર પણ પહેલો હક એમનો જ છે. તો તું અહીંયા શું કરે છે? જો કે આ ઘરની નાની વહુ બનવા માટે તે ઘણી બધી મહેનત કરી છે, અને મોટી બાએ પણ તને આ ઘરની નાની વહુ બનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા, પણ શું થાય, નસીબ નસીબના ખેલ છે. તો નસીબને સ્વીકારો અને પોતાનો રસ્તો જાતે જ નક્કી કરો. ક્યાં સુધી આમ પારકાના ઘરે પડ્યા રહેશો? જો કે તું
જો કે આ પણ પાછી સંસ્કાર અને ઉછેરની જ વાત છે. તું તો અનાથ છે, એટલે તારી પાસેથી તો એ પણ અપેક્ષા રાખી શકાય નહીં. તું તારી જગ્યાએ હું હોત ને તો ક્યારની આ ઘર છોડીને જતી રહી હોત? મોટી બાએ અમને હંમેશા એવું જ શીખવાડ્યું છે કે જ્યાં આપણી કિંમત ના હોય ત્યાં વધારે સમય રોકાવું ન જોઈએ. જોકે હવે તને તો ખબર જ છે ને કે આ ઘરમાં તારી કેટલી કિંમત છે. લજ્જા આંટી, મારી કિંમતની ચિંતા તમે ના કરશો, કારણ કે એના માટે મારા માં સમાન મોટી બા હજુ છે. અને કદાચ તમે ભૂલી ગયા છો કે આ ઘર પર સૌથી વધારે હક મારા મોટી બાનો છે. નાના બેટા, હું તો તને એવું કહેવા માંગતી હતી કે તું આ ઘરમાં રહીશ એટલે ધ્વનિત તને જોશે, તું ધ્વનિતને જોઈશ. ધ્વનિત પોતાનો સંસાર સુખેથી માણી નહીં શકે, અને મોટી બા પણ તને આ ઘરમાંથી જવા નહીં દે. એના કરતા તું તારી જાતે જ અહીંયાથી જતી રહે ને, એ જ બેસ્ટ છે. અને આમ પણ તું તો હોસ્ટેલમાં રહીને જ મોટી થઈ છે ને, તો પછી તને આ બધું અઘરું નહીં પડે, સમજી? બરાબર સમજી ગઈ લજ્જા આંટી, કે તમારી ગાડી કયા પાટે જઈ રહી છે. પણ તમે મારી ચિંતા ના કરશો, હું પણ આ ઘરમાં વધારે સમય રહેવા નથી માંગતી. હું જલ્દીથી જ આ ઘરમાંથી જતી રહીશ. એક વાર મોટી બા સાજા થઈ જશે ને પછી હું મોટી બાની પરવાનગી લઈને આ ઘરમાંથી જઈશ, સમજ્યા? અરે બેટા, હું તો તારી આંટી તરીકે તને આ બધી સલાહ આપું છું, બાકી તું માને કે ન માને, હું તો તારી શુભ ચિંતક છું. અને હું જે પણ કહું છું એ તારા સારા માટે જ કહું છું ને. બાકી તું સમજદાર છે, તારું સારું તું વિચારી લેજે. આમ જોવા જઈએ તો લજ્જા આંટી ના નાયતા બંનેની વાત ખોટી નથી. હાર્ટ આટલું થયા પછી પણ હું ઘરમાં કેમ છું? મારે આ ઘરમાંથી બહાર નીકળી જ જવું જોઈએ. સવારને શું થઈ ગયું છે કે મેં પહેલા જેવી આહલાદક નથી લાગતી? સવાર પહેલા જેવી સુંદર કેમ નથી લાગતી? ક્યાંક એવું તો નથી ને કે મારી અંદર જ બધું તૂટી રહ્યું છે, કે આ તૂટી ગયું છે એટલે મને બધું નીરસ લાગે છે? કારણ કે તમારા મનમાં રહેલી સુંદરતા ચિંતાના વાદળોથી ઢંકાઈ ગઈ છે. મોટી બા, જ્યારે મન અને આંખો પર પટ્ટી બંધાઈ જાય ને ત્યારે સૃષ્ટિની સુંદરતા આપણે નિહાળી નથી શકતા. આંતરિક મનમાં એટલી બધી ચિંતા વધતી જાય છે ને કે સૂર્યની ચમક પણ આપણને ધૂંધળી લાગે છે. જુઓ ને મીરાબા, અત્યાર સુધી હું મારા પરિવારને સુખ આપવાનો પ્રયત્ન કરતી હતી, પણ અત્યારે માત્ર દુઃખ અને ચિંતા જ આપી રહી છું એ લોકોને. મોટી બા, તમે હંમેશા તમારા કરતા પહેલા પરિવારજનોનો વિચાર કર્યો છે. તમે એટલા નિસ્વાર્થ છો ને કે ભગવાન પણ આવીને તમને સ્વાર્થી કહે ને તો એને તમારા નિસ્વાર્થપણા માટે નમન કરવું પડે. શું થયું મોટી બા? બધાને શીતળતા આપતા મારા માં સમાન મોટી બા હતાશ કેમ છે? અને આજે તમે પૂજા માટે પણ વહેલા આવી ગયા. મોટી બા,
આજુબાજુ શું જોઈ રહ્યા છો? કોઈકને શોધો છો? તમારી તબિયત તો ઠીક છે ને? તબિયત તો ઠીક છે મીરા, પણ કાલે આખી રાત મને ઊંઘ જ ના આવી, એટલે અહીંયા સવારે વહેલી આવી ગઈ. મોટી બા, તમારા મનમાં રહેલી ચિંતા તમારા ચહેરા પર સાફ સાફ દેખાય છે. શું થયું છે મોટી બા? શું વિચારો છો તમે? મીરાબો, મને લાગે છે જાણે બધા પ્રશ્નોના તોફાન મને ઘેરી વળ્યા છે. મને એ નથી સમજાતું કે હું ધૂન પાસે કેવી રીતે જઈશ, એ છોકરીની સ્થિતિ હું કેવી રીતે જોઈ શકીશ. મીરાબો, મોટી બા, તમને ધૂન પર વિશ્વાસ નથી? તમે તેને શીખવાડ્યું છે ધૈર્ય રાખવાનું. તમે ચિંતા નહીં કરો અને અફસોસ પણ નહીં કરો. આપણાથી જે થતું હતું બધું જ આપણે કર્યું છે. હવે આપણે શું કરી શકવાના? મોટી બા, જય શ્રી કૃષ્ણ. હું જાણું છું કે મારા મોટી બાના મનમાં મારા માટે લાગણી નથી, પણ મારી ધીરજ અને મારા પ્રેમથી એક દિવસ તેમનું દિલ જીતીને જ રહીશ. એમની નાની વહુ તરીકે નહીં, તેમની દીકરી તરીકે. અંગણિયા સજાવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પંડિતજી, તમે આવી ગયા. પંડિતજી, તમે કહ્યું તું ને એ પ્રમાણે પૂજાની બધી તૈયારીઓ કરી દીધી છે, તમે જાતે જ જોઈ લેજો. હા, અરે વાહ વાહ વાહ, લજ્જા રાણી, શું વાત છે? આજે તો નવા નવા ઘરેણા એકદમ ચમકી રહ્યા છો. ચમકવાના દિવસે ચમકવું તો પડે જ ને. અને સાચું કહું ને તો મારા બધા જ અરમાન પૂરા થયા છે. મારા ચિરાગના લગ્ન થઈ ગયા, મને ગમતી છોકરી આ ઘરમાં વહુ બનીને આવી. અરે આનાથી વધારે બીજું શું જોઈએ જીવનમાં? પરી, બસ મારી પરીના લગ્ન બાકી છે. પણ આ વખતે તમને કહી દઉં છું, હા, મારી પરીના લગ્નમાં હું કોઈ ભાર લેવાની નથી. મારા ખભે કોઈ જ લોડ નહીં લઉં. હું તો ખાઈ પીને મસ્ત રહીશ અને મારા બધા જ અરમાનો પૂરા કરીશ. મમ્મી, ભાઈ ભાભી હજી સુધી નથી આવ્યા? ના બેટા, જો ને હજી ક્યાં આવ્યા છે. હું ધૂનને લઈને આવું છું. પરી, આ છોકરી એ ખરી છે. ધૂનને બોલાવવાની ક્યાં જરૂરત છે? હશે. શું હશે? તમારે બધું હશે હશે. મોટી બા, આ તમારું દૂધ, નાસ્તો અને આ રહી તમારી દવા, યાદ કરીને લઈ લેજો. મીરાબો, મારે હવે કોઈ દવાઓ નથી લેવી. પણ મોટી બા સરગમે આપી છે. હા, પણ હવે તો હું ઠીક થઈ ગઈ છું ને, હવે શું કામ આ દવાઓ? મોટી બા, સરગમે કહ્યું છે કે આ તકલીફો ફરીથી હુમલો ના કરે ને, એટલા માટે આ દવા લેવી જરૂરી છે. સારું, હું લઈ લઈશ. બસ મોટી બા, બાર પંડિતજી આવી ગયા છે અને બધી તૈયારી થઈ ગઈ છે, તમે આવો છો ને? મીરાબો, મને થોડું થાક જેવું અનુભવાય છે, એટલે હું અહીંયાથી જ પ્રાર્થના કરી લઈશ. હું પૂજામાં નહીં આવી શકું. પૂજામાં આવવા તો ઈચ્છું છું, પણ શું કરું, પગ જ નથી ઉપડી રહ્યા મારા. આજે પહેલી વાર એવું થશે કે મારા ઘરમાં પૂજા છે ને હું જ પૂજામાં નહીં જાઉં. હું ધૂનની સામે કેવી રીતે જાઉં, મને એ જ નથી સમજાતું. મોટી બા,
તમારા ના આવવા પાછળનું કારણ હું સમજી શકું છું. આ શરીરનો નહીં, આ મનનો થાક છે. ગમે તેવી પરિસ્થિતિમાં મોટીબા હિંમત નથી હારતા, પણ ખબર નથી આ વખતે શું થયું છે. મોટીબા ઠીક છે, તમારે આરામ કરવો હોય તો આરામ કરો, પણ બે મિનિટ માટે તો પૂજામાં આવી જાઓ, બધાને ગમશે. સારું, આવો. હા, ધૂન તો આ લગ્ન માટે તૈયાર જ નથી. જ્યારે મેં ત્વનિત અને સરગમના લગ્ન નક્કી કર્યા હતા ત્યારે એ એની મુસીબતો સામે એકલા હાથે લડતી હતી. એણે આ વાતનો કોઈ વિરોધ ક્યારેય નથી કર્યો. અને પછી મેં જ એના અને ત્વનિતના લગ્નની વાત કરીને એના મનમાં આશા જગાવી, અને પછી આવું બધું થઈ ગયું. એ છોકરીનો સામનો હું કેવી રીતે કરીશ? મને લાગે છે કે હું મારા જ બોલેલા શબ્દોને નથી પાળી શકી. તુને બહુ જ કર્યું છે અમારા પરિવાર માટે, પણ હું તું માટે કંઈ જ ના કરી શકી. કંઈ જ ના કરી શકી હું એના માટે. ચિરાગભાઈ, તમે રેડી થઈ ગયા? પંડિતજી પૂજા માટે આવી ગયા છે. હા, આવું છું. ફરી તે ધ્વનિતને જોયું? ના, પણ તમે હજી રેડી નથી થયા. અરે હા, જો ને, હું સવારથી ઉઠીને ત્યાંની કંઈક ને કંઈક કામમાં જ છું, અને હું ધ્વનિતને ક્યારે નહીં શોધી રહી છું, પણ એ મળતો જ નથી. ખબર નહીં સવારથી ક્યાં ગાયબ થઈ ગયો છે. આપણે એક કામ કરીએ, આપણે ધૂનને પૂછીએ, ધૂનને ખબર હશે. અને આમે પૂજા માટે હું ધૂનને જ બોલાવવા જઈ રહી હતી. હા, ચાલ એને પૂછીએ. ધૂન, ધૂન, ધૂન ક્યાં છે? ધૂન તો ક્યાંય નથી દેખાઈ રહી. ધૂન અને ધ્વનિત ક્યાં જતા રહ્યા? શું ધૂન અને ધ્વનિત બંને નથી? નક્કી બને કે ભાગી ગયા હશે. ધૂન અને ધ્વનિત ક્યારે આવું ના કરે, બીજાને તકલીફ થાય એવું ક્યારેય નહીં કરે. અચ્છા એમ, તો એ બંને મહાનતાની મૂર્તિઓ છે ક્યાં? આજે હું બધાનો વારો લઉં છું. જો તું ના દી દી, સાંભળો દી, પ્લીઝ, તમે આવું કઈ જ ના કરતા. એ બંનેની માનસિક સ્થિતિને સમજો તો ખરી. એ બંને કઈ જ ખોટું નહીં કરે, મને વિશ્વાસ છે. આપણે જેવું વિચારે છે ને એવું કઈ જ નહીં હોતી. આપણે એક કામ કરીએ, અત્યારે પહેલા નીચે પૂજામાં જઈએ. એકવાર પૂજા પતી જાય ને પછી વિચાર કરીશું. પ્લીઝ દી. પરી ક્યાં છે તો? અનાઈતા, તમે બધા ક્યાં છો? દી, તમે નીચે પૂજામાં જાઓ, હું ધ્વનિતને શોધીને આવું છું. દી પ્લીઝ, ટ્રસ્ટ મી, તમે જાઓ ને હું આવું છું. પ્લીઝ. દીને કહી તો દીધું કે ધ્વનિતને લઈને આવું છું, પણ આ ધૂન અને ધ્વનિત ક્યાં હશે? અનાઈતા, મેં છે ને પ્રસાદ બનાવવાની બધી જ તૈયારી કરી દીધી છે. હવે તું જઈને શીરો બનાવવાનું શરૂ કર. હા, અનાઈતા જોઈ કેમ રહી છે? હું તને જ કહું છું, જા. ધૂન અને ધ્વનિત બંને ઘરમાં નથી, તમને ખબર છે? એવું થાય છે કે હમણાં જ કહી દો, પણ આ સરગમના લીધે રોકાયેલી છું. અનાઈતા, શું થયું? શું વિચારી રહ્યા છો? તમને ખબર છે ધૂન અને ધ્વનિત બંને ઘરમાં નથી. ઘરમાં નથી તો ક્યાં છે? મને શું ખબર. અરે એક મિનિટ, તમે શાંત થાઓ. મેં ધ્વનિતને હમણાં જ બહાર જતા જોયો, કંઈક સામાન લેવા ગયો છે, આવી જશે. પણ મને નથી લાગતું, મને લાગે છે કે એ બંને જણા ભાગી ગયા છે. પૂજા શરૂ કરીએ. અરે બંધ કરો આ બધા નાટકો. શું બોલે છે અનાઈતા?
શેના નાટક? હા પૂજા ને આ બધું તમાશો જ છે ને. હકીકત તો એ છે કે ધૂન અને ધ્વનિત બંને ઘરમાં નથી.